જૂનાગઢ શહેરમાં કાર્યરત ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થા દ્વારા ગ્રામીણ રોજગાર વાંચુઓને વ્યવસાય સંલગ્ન એવી વિવિધ પ્રકારની તાલીમ દ્વારા સ્વાવલંબન ક્ષેત્રે RSEITIની તાલીમ થવી એક આગવી કામગીરી થઈ રહી છે. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે 10 દિવસીય શાકભાજી વાવેતર માટે નવીનતર વાવેતર પદ્ધતિ વિષયે તાલીમ કાર્યક્રમને પ્રારંભ કરવાનો કાર્યક્રમ જેલ અધિક્ષક આઈવી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જૂનાગઢ FLCC કાઉન્સિલર અશોક કાથરોટિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. દર્શન સુત્રેજા અને અજીતભાઈએ તાલીમ કેન્દ્રની પ્રવૃત્તિની જાણકારી આપી હતી. અહેવાલ દેવંગટાંગ, જૂનાગઢ. મેરે નામ ચંદ્રપાલ હૈ ઓર મેં SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જૂનાગઢ સે હું. આજ હમ યહાં જૂનાગઢ જિલ્લા જેલ મેં એક તાલીમ શરૂ કર રહે હૈ ઓર વો તાલીમ હૈ વેજીટેબલ નર્સરી કી ઓર યે 10 દિન કી તાલીમ રહેગી. ઇસસે ભી પહેલે હમને યહાં જેલ મેં એક તાલીમ દી હૈ વો મોમબત્તી કી થી ઓર 6 દિન કી તાલીમ થી વો ભી સફળતાપૂર્વક તાલીમ પૂરી કી હૈ હમને. હમારી સંસ્થા કી એક ખાસ વિશેષતા યે રહેતી હૈ કે હમ જો ભી તાલીમ દેતે હૈ વો એકદમ ફ્રી મેં હોતી હૈ. હમ અપને સેન્ટર પર જો જૂનાગઢ મેં હમારા સેન્ટર બના હુઆ હૈ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વહાં ભી હમ તાલીમ દેતે હૈ. વહાં ભી ખાને કા રહેને કા બહોત અચ્છા પ્રબંધ હૈ, બહોત અચ્છી વ્યવસ્થા હૈ. લેકિન જો ભી ખર્ચા હૈ વો સ્ટેટ બેંક ઓર ગવર્નમેન્ટ દોનોં મિલકર કે કરતે હૈ. જો ટ્રેનિંગ લેને વાલે હોતે હૈ ઉનસે એક પૈસે કા ભી ખર્ચ નહીં કિયા જાતા હૈ. ઓર હમે યે ખુશી હો રહી હૈ કે યહાં પહેલે મોમબત્તી બનાને કી જો ટ્રેનિંગ દી થી ઉસમેં જેલ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબને બહોત સહયોગ દિયા થા, પરમાર સાહેબને બહોત સહયોગ દિયા થા ઓર ઉન્હોને યે ખુશી જતાઈ થી કે એક ટ્રેનિંગ હુઈ હૈ ઓર ભી ટ્રેનિંગ હો. ઉસી મદ્દેનજર રખતે હુએ હમને એક ટ્રેનિંગ આજ ફિર સે શરૂ કિયા ઓર યે ભી ટ્રેનિંગ કરવાને કે લિયે પૂરા પૂરા સહયોગ ચૌધરી સાહેબ કા રહા હૈ. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે આજ રોજ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જૂનાગઢ તરફથી કેદીઓ માટે ખેતીવાડીનો લગતો નર્સરી બનાવવાનો કાર્યક્રમનો તાલીમ સંસ્થાનો આજે કાર્યક્રમ શરૂ થયો છે અને આ માટે હું માનનીય ડાયરેક્ટર શ્રી ચંદ્રપાલ સાહેબનો ખૂબ આભારી છું કે તેઓએ અગાઉ પણ અમને કેદીઓ માટે કૌશલ્યવર્ધન તાલીમ મોમબત્તી અને મીણબત્તી બનાવવાના કાર્યક્રમમાં સહકાર આપેલો હતો. આજરોજ એમના થકી એક બીજો કોર્સ પણ શરૂ થયેલો છે અને અમારા ગુજરાત રાજ્યના એડિશનલ DGP માનનીય શ્રી KLN રાવ સાહેબ પણ જેલોની અંદર કેદીઓના કૌશલ્યવર્ધન અને પુનઃસ્થાપન માટે મેક્સિમમ કાર્યક્રમોમાં જોડવામાં આવે, વધુમાં વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે એ પ્રકારની એમની પહેલવૃત્તિ છે. જે અનુસંધાને આ કાર્યક્રમ અમારા કેદીઓ માટે ખૂબ જ ફળદાયી રહેશે. સાથે સાથે જૂનાગઢ જિલ્લા જેલની અંદર જે સોશિયલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે, જે સમાજ સુરક્ષા વિભાગ, એ તરફથી કેદીઓના દરેક પરિવારને, એવા કુલ 29 કેદીઓના પરિવારને, એક પરિવારને 25,000 લેખે પણ એમને ખેતી કામ અથવા તો ઢોર ઢાખર ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવેલી છે. આ સિવાય સમગ્ર ગુજરાત રાજ્ય જેલોની અંદર કેદીઓના આરોગ્યલક્ષી જે ગુજરાત સરકારના જે કાર્યક્રમો છે આરોગ્યલક્ષી, એવા બહારના પ્રજાજનો જે પ્રમાણે મા કાર્ડ વગેરે મેળવતા હોય છે તો કેદીઓ પણ આનાથી વંચિત ના રહે અને કેદીઓની સારવાર માટે પણ કોઈ ખર્ચમાં અથવા તો કોઈ સારવારમાં વિલંબ ના થાય એ માટે સૌ પ્રથમ ગુજરાત રાજ્યની જે જૂનાગઢ જિલ્લા જેલ છે તેમાં પણ સજાવાળા કુલ 65 પ્રિઝનના મા કાર્ડ પણ કરવામાં આવે છે. આમ એમની સારવારમાં પણ હવે આ જેલમાં કોઈ તકલીફ ઊભી થશે નહીં અને બીજા પણ કેદીઓ 125 કેદીઓના હવે અમે ટૂંક સમયમાં બીજા પણ મા કાર્ડ કાઢવાની કાર્યવાહી ચાલુ છે. આમ જૂનાગઢ જિલ્લા જેલની અંદર કેદીઓની એક સુધારાત્મક પ્રવૃત્તિઓની ભાગરૂપે અને એમની જે સ્કિલ ડેવલપમેન્ટની ભાગરૂપે સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એ માટે અમને દરેક સંસ્થાઓનો જે SBI બેંક છે, ડાયરેક્ટર સાહેબ, કૃષિ યુનિવર્સિટી છે એના ડાયરેક્ટર રાજેશ રાજાણી સાહેબ, તેમજ ચંદ્રપાલ સાહેબ, તેમજ ગુજરાત માહિતી આયોગના શ્રી પટેલ સાહેબ, આ તમામનો સહકાર મળી રહ્યો છે અને આ પ્રવૃત્તિઓ હજુ વધુ વેગવંતી બનશે અને વધુ કેદીઓ લાભ લેશે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.